વાત કરવામાં આવે ધારાસભ્ય દળની જે બેઠક ચાલી જેમાં મુખ્યમંત્રીના નામ તરીકે ભૂપેન્દ્ર પટેલનો પ્રસ્તાવ રજૂ થયો પાસ થયો હવે તેઓ રાજભવન પહોંચ્યા છે આઠ મંત્રીઓના ડેલિગેશન સાથે અને રાજભવન ખાતે રાજ્યપાલ સામે તેઓ નવી સરકારના ને લઈને જે દાવો કરશે ત્યારે હાલ રાજભવનથી અમારા સંવાદદાતા જે છે બ્રિજેશ દવે તેઓ ત્યાં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું બ્રિજેશ વાત કરવામાં આવે મુખ્યમંત્રી સી આર પાટીલ સાથે આઠ મંત્રીઓના ડેલિગેશનને લઈને રાજભવન પહોંચી ગયા છે આગળની જે વિધિ છે તેના વિશે જણાવશો હા જી જણાવું કે જે પ્રમાણે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની બીજી વાર જે કહી શકાય કે સર્વસંમતિથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જે ટીમ છે તે રાજભવન ખાતે પહોંચી છે ધારાસભ્ય જે છે ખાસ કરીને તમામે તમામ જગ જગદીશ વિશ્વકર્મા છે ખાસ કરીને વાત કરવામાં આવે કે પૂર્ણેશ બોદી છે હરસંઘવી છે તમામે તમામ જે ધારાસભ્યો છે તે અત્યારે જે જોઈ શકાય છે તે પ્રમાણે રાજભવન ખાતે તેઓ અંદર ઉપસ્થિત છે સાથે જ તેમણે કહી શકાય કે જે પ્રમાણે પોતાનો પ્રસ્તાવ સર્વસંમતિથી જે કહી શકાય કે કવલમ ખાતે મૂકવામાં આવે તો તે સર્વાનુમતે તેમણે મંજૂરી આપીને અત્યારે રાજભવન ખાતે તે વિધિવત રીતે અત્યારે તેઓ અંદર ગયા છે અને સાથે જ તમામે તમામ જે ધારાસભ્યો છે તે પણ અંદર ગયા છે કહી શકાય કે જે પ્રમાણે અત્યારની જો વાત કરવામાં આવે તો ચાલુ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રેકોર્ડ બ્રેક જે કહી શકાય કે સીટો લાવવામાં આવી છે તેને લઈને અને ખાસ કરીને ફરીથી ભુગવેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકેની જાહેરાત થઈને ત્યારબાદ હવે આગામી દિવસોમાં મંત્રીમંડળની પણ જાહેરાત થઈ શકે અને ખાસ કરીને આજે સાંજે પણ થઈ શકે તેવી શક્યતા પૂરી દેખાઈ રહી છે ખાસ કરીને અત્યારે જે પ્રમાણે ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલના રાજ્યપાલના ઘરે સહિત તમામે તમામ જે ધારાસભ્યો છે તે અંદર છે ત્યારે વાત કરવામાં આવે કે સાંજે સી આર પાટીલ તેમજ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જેવા રવાના થશે સાંજે ચાર વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે તેઓ રવાના થશે અને સાથે જ તમામે તમામ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક બેઠકનું પણ આયોજન કરવામાં આવે છે એટલે કહી શકાય કે મુખ્યમંત્રી ઉપરાંત હવે તેમનું જે મંત્રીમંડળ છે તે મંત્રીમંડળમાં પણ કઈ ટીમ હશે તે આજ સામ સાંજ સુધીની જે જાહેરાત છે તે થઈ શકે તેવી ચોક્કસ શક્યતા છે કારણ કે બાર તારીખે જ્યારે શપથવિધિ સમારોહ છે ત્યારે શપથવિધિ સમારોહમાં પણ તમામ તમામ મંત્રીઓ શપથ અને ખાસ કરીને મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ પણ ફરી બીજી વાર શપથવિધિ કરશે તો અત્યારે તમામ જે પ્રક્રિયા છે તે આ કરવામાં આવી છે રાજભવન ખાતે પણ અત્યારે ધારાસભ્ય સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે થોડીવારમાં જ તેઓ બહાર આવશે અને સાથે જ જે કહી શકાય કે સાંજે તેઓ દિલ્હી જવા રવાના થવાના છે તો આજ સાંજ સુધી તમામે તમામ તેમનું જે નવ મંત્રીમંડળના કયા નવા ચહેરાઓ હશે તેની પણ જાહેરાત થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે વાત કરવામાં આવે તો ગયા મંત્રીમંડળની જો વાત કરીએ તો ગયા મંત્રીમંડળમાં પણ તમામ એવા ચહેરાઓને લાભ આપવામાં આવ્યો તો તો હવે ચાલુ હવે જે કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલને ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે હવે કયા નવા ચહેરા હશે કયા પાટીદાર ચહેરા હશે કે કયા પછી ઓબીસી એસસી એસટી સમાજના ચહેરા હશે પરંતુ જે પ્રમાણે અટકળો એવી છે તેમાં નવા ચહેરા જેઓ જીતેલા છે તેમાં અલ્પેશ ઠાકોર છે હાર્દિક પટેલ છે તેને પણ ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે શંકર ચૌધરીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે જોવું એ રહેશે કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને શું મંત્રીમંડળમાં સમાવેશ કરે છે કે કેમ અને સાથે જ આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ આ ખૂબ જ મહત્ત્વનું બની રહેશે કારણ કે મંત્રીમંડળમાં કયા કયા સમાજના લોકોને સામેલ કરે છે તમામ વર્ગના લોકોને સામેલ કરીને તમામે તમામ જગ્યાઓ સાચવવાની ક્યાંક ને ક્યાંક જે રણનીતિ છે તે સંપૂર્ણપૂર્ણ થશે કે કેમ તે જોવું રહેશે પરંતુ અત્યારે બેઠક ચાલી રહી છે સાથે જ અત્યારે કહી શકાય કે થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બહાર આવશે સાંજની જો વાત કરવામાં આવે તો સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સી આર પાટીલ પણ દિલ્હી જવા રવાના થશે જી કમલમ ખાતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ભૂપેન્દ્ર પટેલના નામની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ રાજભવન પહોંચ્યા હતા જાતે ઓ હવે અત્યારે સરકાર રચવાનો દાવો રજૂ કરી રહ્યા છે બ્રિજેશ હાલ જો મંત્રીમંડળની વાત કરવામાં આવે કયા કયા એવા ચહેરા છે આ મંત્રીમંડળમાં આ વખતે જે છે નવા ઉમેરાઈ શકે છે તેને લઈને તમને શું લાગે છે જી મંત્રીમંડળની જો વાત કરવામાં આવે તો શંકર ચૌધરીને સ્થાન મળી શકે છે અલ્પેશ ઠાકોરને સ્થાન મળી શકે છે ખાસ કરીને નવા નવા જો ચહેરાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાંથી પશ્ચિમ વિસ્તારની જો વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાંથી વેજલપુરના જે ઉમેદવાર અને ખાસ કરીને ધારાસભ્ય અમિત ઠાકરને પણ જે કહી શકાય કે સ્થાન મળી શકે તેવી શક્યતા છે કારણ કે તમામ જ્ઞાતિના સમીકરણને લઈ લઈને આ પ્રકારની જે બાબતો છે તેને આવરી લેવામાં આવતી હોય છે ત્યારે ચોક્કસ આ નવા જે ચહેરાઓ છે તેને સ્થાન મળે તેવી શક્યતા છે ઘણા એવી અટકળો પણ હતી કે જે કહી શકાય કે મણિનગર બેઠક પરથી એટલે કે મણિનગર વિધાનસભાના જે ઉમેદવાર છે અમુલ ભટ્ટ તેમને પણ સ્થાન મંત્રીમંડળમાં મળી શકે તેવી શક્યતા છે પરંતુ પૂર્વની જો વાત કરવામાં આવે અમદાવાદ જિલ્લાના પૂર્વની જો વાત કરવામાં આવે તો જગદીશ પંચાલ અગાઉથી મંત્રીમંડળમાં છે અને તેને પણ રિપીટ કરે જેથી કરીને પૂર્વ વિસ્તારમાંથી બીજા કોઈ ચહેરાને ન લાવે સાથે જ પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તાર વેજલપુર ખાતેથી અમિત ઠાકરની પસંદગી થઈ શકે તેવી ચોક્કસ શક્યતા છે વાત વાત કરીએ કે ઠાકોર સમાજની તો ઠાકોર સમાજના અગ્રણી તરીકે અત્યારે યુવા ચહેરા તરીકે અલ્પેશ ઠાકોર છે તો અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી અત્યારે શક્યતા લાગી રહી છે તમામ સમીકરણો જે છે તે બે હજાર સોળની સોરી બે હજાર ચોવીસમાં જે પ્રમાણે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે જેથી કરીને તમામ સમાજના જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક નારાજ ન થાય જી

ટિકિટ આપવામાં આવી હતી બંને જે યુવા ચહેરા છે તે જીતી ગયા હતા ત્યારે હવે જોવું રહેશે કે પાટીદાર તરીકે યુવા નેતા તરીકે હાર્દિક પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થાય છે કે કેમ અને સાથે જ અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે છે કે કેમ ઠાકોર સમાજના જે અગ્રણી અનેક એવા જે નેતાઓ જે છે તેને ચા જે કહી શકાય કે ફરીથી રિપીટ કરાય છે કે પછી નવા યુવા ચહેરાઓને ટિકિટ અપાય તે જોવું રહે પરંતુ જે પ્રમાણે મંત્રીમંડળના સમાવેશની જે વાત હોય તો આજે સાંજે તમામે તમામ જે ચહેરાઓ છે તેની યાદી આવી જાય તેવી ચોક્કસથી શક્યતા દેખાઈ રહી છે જે આભાર માહિતી આપવા બદલ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે બાર ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી શપથ લેશે આ ઉપરાંત મંત્રીમંડળની શપથવિધિ અંગે વાત કરવામાં આવે તો અન્ય દિવસ નક્કી કરવામાં આવ્યો છે પીએમઓએ બાર તારીખે એકથી ત્રણ વાગ્યાના સમયની ફાળવણી કરી હોવાનું સામે આવ્યું છે બાર ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી શપથ લેશે અને મંત્રીમંડળની જે શપથવિધિ છે તેને લઈને અન્ય દિવસ નક્કી કરવામાં આવશે તેવા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બાર ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી જ શપથ લેશે પહેલા એવી વાત હતી કે મુખ્યમંત્રી મંત્રીમંડળ સાથે બાર ડિસેમ્બરના રોજ શપથ લેશે પરંતુ હાલ મળતી માહિતી મુજબ બાર ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી શપથ લેશે મંત્રીમંડળની જે વિધિ છે તેના માટે અન્ય દિવસ નક્કી કરવામાં આવશે પીએમઓએ બાર તારીખે એકથી ત્રણ વાગ્યાના સમયની ફાળવણી કરી છે નોંધનીય છે કે મુખ્યમંત્રી પોતાના આઠ મંત્રીઓના ડેલિગેશન સાથે રાજભવન પહોંચ્યા છે રાજભવન ખાતે તેઓએ રાજ્યપાલ સમક્ષ મંત્રીમંડને લઈને નવી સરકારને લઈને દાવો કર્યો છે ત્યારે હાલ આજ જ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે મૈદીપસિંહ જોડાઈ ગયા છે મૈદીપસિંહ જે આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે બાર ડિસેમ્બરના રોજ ફક્ત મુખ્યમંત્રી જે શપથ લેશે તેને લઈને વધુ વિગત જણાવશો ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી એમાં કે માત્ર મુખ્યમંત્રી જ સોમવારે શપથ લેવાના છે બીજા અન્ય મંત્રી મંડળ છે એ સ્પીકર સમક્ષ પણ લઈ શકે છે શપથ અથવા તો ચોક્કસી કહી શકાય કે બીજા કોઈ અન્ય દિવસે મંત્રી મંડળ ની શપથ વિધિ થાય તેવું ચોક્કસી તરફ દેખાઈ રહ્યું છે તો સોમવારે માત્ર જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે પ્રસ્તાવ રજૂ કર્યો હતો સમાજ એકસો છપ્પન ધારાસભ્યો એક સરખો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે અમારા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ છે તો ચોક્કસ કહી શકાય કે માત્ર સીએમ જ નવા મુખ્યમંત્રી ની શપથ વિધિ છે તે શપથ લેવાના છે ચોક્કસ કહી શકાય જી જે પીએમઓ દ્વારા કયા સમય ની ફાળવણી કરવામાં આવી છે જે પીએમઓ દ્વારા એક થી ત્રણ વાગ્યા ની બપોર અંદર સમય ની ફાળવણી કરવામાં આવી છે એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર સ્થાપિત થશે તો એક થી ત્રણ વાગ્યા ની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ની જે શપથ છે એ યોજાવાની છે જી જી મહેદીપસિંહ આભાર માહિતી આપવા બદલ તો ત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ રાજભવન પહોંચ્યા છે આઠ મંત્રીઓના ડેલિગેશન સાથે કે જ્યાં તેમણે નવી સરકારને લઈને રાજ્યપાલ સમક્ષ પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે તે વચ્ચે આ સમાચાર મળી રહ્યા છે કે જે વિધિ છે તે બાર ડિસેમ્બરના રોજ ફક્ત મુખ્યમંત્રી લેવાના છે તો આ ત્યાર અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર